કચ્છ કચ્છથી કે જ્યાં ફરી એકવાર દરિયાઈ સીમામાંથી ડ્રગ્સ ઝડપાયું છે. મહત્વપૂર્ણ સમાચાર, જખૌ પાસેથી ડ્રગ્સના વધુ 10 પેકેટ મળી આવ્યા છે. બીએસએફના જવાનોને સર્ચ ઓપરેશન દરમિયાન આ ડ્રગ્સ મળ્યું છે. ત્યારે જખૌના દરિયા કિનારાથી 5 કિલોમીટર દૂર પાણીમાં આ પેકેટ મળી આવ્યા છે. અત્યારે જે મહત્વપૂર્ણ સમાચારો સામે આવી રહ્યા છે તે પ્રમાણે કચ્છના જખૌ વિસ્તારમાં દરિયાઈ સીમામાં ફરી એકવાર ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. જખૌ પાસે ડ્રગ્સના વધુ 10 પેકેટ સામે આવ્યા છે અને બીએસએફના જવાનોને આ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું એ દરમિયાન ડ્રગ્સ મળી આવ્યું છે. પાછલા એકાદ મહિનામાં તમે જુઓ તો વારંવાર આ પ્રકારના કિસ્સા સામે આવ્યા છે. વારંવાર ભારતની સીમામાં ડ્રગ્સ ઘૂસાડવાના પ્રયત્નો થઈ રહ્યા છે. પહેલાં ચરસનો જથ્થો મળી આવ્યો હતો અને આ વખતે ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. જખૌના દરિયા કિનારાથી 5 કિલોમીટર દૂર ભારતીય સીમામાં આ પેકેટ મળી આવ્યા હોય તે પ્રકારની વિગતો સામે આવી છે. સંવાદદાતા નીતિન અત્યારે ફોન લાઈન પર આપણી સાથે. નીતિન, ખાસ જણાવો, વારંવાર આ પ્રકારની ઘટના પહેલાં યા તો પછી દ્વારકાના સમુદ્રમાંથી આવી છે અથવા તો આવા પ્રકારે કચ્છના સમુદ્રમાંથી સામે આવતી હોય છે. દર્શક મિત્રો, ફરી એકવાર આપને બતાવીએ, જખૌના દરિયા કિનારાથી 5 કિલોમીટર દૂર આ પેકેટ મળી આવ્યું છે તેની તસવીરો પણ અમે આપને બતાવી રહ્યા છીએ. મહત્વપૂર્ણ ઇનપુટ સામે આવી રહ્યા છે. કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી જે ભારતીય સીમા છે તેમાં આ 10 ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે. જખૌનો દરિયા કિનારો છે કે જેનાથી 5 કિલોમીટર દૂર ભારતીય જળસીમામાં આ ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે. જે પ્રકારની વિગતો સામે આવી રહી છે અત્યારે ફિલહાલ, પાછલા એક સપ્તાહમાં જ તમે જુઓ તો આ ત્રીજો લગભગ કિસ્સો છે. પહેલાં ડ્રગ્સનો જથ્થો દ્વારકાના દરિયા કિનારા વિસ્તારમાંથી મળી આવ્યો હતો, ત્યારબાદ જખૌમાં જ આ પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી કચ્છમાં, અને હવે ફરી એકવાર જખૌમાં ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. સંવાદદાતા નીતિન અત્યારે ઓનલાઈન પર આપણી સાથે. નીતિન, જણાવો, જે રીતે વારંવાર આવા પ્રકારની ઘટના સામે આવી રહી છે, બીએસએફનું શું સ્ટેટમેન્ટ છે, અને સાથે સાથે એ પણ સમજાવો કે જે રીતે અત્યારે ફિલહાલ આ ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે, શું પ્રકારે કાર્યવાહી થઈ હતી? જી યસ, તમને જણાવી દઉં કે કચ્છના જે દરિયાઈ સીમા વિસ્તારમાં છે આજે ફરી ડ્રગ્સ પકડાયું છે. જખૌ પાસેથી 10 જેટલા પેકેટ જે છે તે મળી આવ્યા છે. બીએસએફ જવાનોના સર્ચ ઓપરેશન દરમિયાન જે છે ડ્રગ્સ પેકેટ મળ્યા હતા. જખૌ દરિયા કિનારાથી 5 કિલોમીટર જે અંદર છે તે 10 ના જે પેકેટ છે તે મળ્યા હતા. ખાસ કરીને જે વાત કરવામાં આવે તો ખારી રોહર અને અબડાસાના સુત્રી પછી આ અઠવાડિયામાં ત્રીજો બનાવ જે છે ડ્રગ્સ પેકેટ મળી આવવાનો બન્યો છે. ત્યારે આ જે ડ્રગ્સ પેકેટ મળી આવવાના સિલસિલાને લઈને એજન્સીઓ જે છે તે સતર્ક બની છે અને વધુ ઓપરેશન હાથ ધર્યું છે. જી બિલકુલ, પહેલા દ્વારકા, પછી અબડાસા અને હવે જખૌની વિગતો સામે આવી રહી છે. ખૂબ ખૂબ આભાર નીતિન આપનો અમારી સાથે જોડાવા માટે. કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી ડ્રગ્સ ઝડપાયું છે. પાછલા એકાદ મહિનામાં આ ત્રીજી ઘટના છે કે ગુજરાતથી વારંવાર ડ્રગ્સ ઘૂસાડવાના પ્રયત્નો થઈ રહ્યા છે.